गुड मॉर्निंग फ्रेंड्स, मित्रों आपणे अत्यार सुधी इंग्लिश ग्रामर ना अलग अलग टॉपिक्स की चर्चा करता था। घणा बधा समय थी ग्रामर नी वात करीए छीए, एटले हवे आजे आपणे फरीथी टेक्स्ट बुक उपर आवीए छीए। अत्यार सुधीमां आपणे टेक्स्ट बुक ना कुल 6 युनिट नी चर्चा करी लीधी छे। आ 6 युनिट समझी पण तमे गया छो अने एना क्वेश्चन्स नी पण चर्चा आपणे करी चुक्या छीए। आजे आपणे युनिट नंबर 7 नी चर्चा करवी छे। तमने मित्रों खबर ज छे के माध्यमिक शिक्षण बोर्डे आ वखते तमारा कोर्समां 30% नो घटाड़ो करेलो छे अने ए नवा कोर्स मुजब तमारे कुल 7 लेशन ज करवाना छे, 7 युनिट करवाना छे, जेमानुं आ छेल्लुं युनिट छे जेनी चर्चा आपणे आजे करवाना छीए। तमने तमारी स्क्रीन पर देखाय छे युनिट नंबर 7 एडोलेसेंस स्पीक। હવે આ એડોલેસન્ટ શબ્દ એ શું છે પહેલા તો આપણે જરા સમજી લઈએ। મિત્રો તમે એક શબ્દથી બહુ પરિચિત છો, અહીંયા હું લખું છું, જેવું લખીશ એટલે તમને આઈડિયા આવી જશે કે હા આ શબ્દ તો આપણે સાંભળ્યો છે। ટીન એજ, ટીન એજ, આપણા જીવનના અલગ અલગ જે તબક્કાઓ હોય જેમાં બાલ્યાવસ્થા આવે, તરુણાવસ્થા આવે, યુવાવસ્થા આવે, પ્રૌઢાવસ્થા આવે અને છેલ્લે વૃદ્ધાવસ્થા આવે, તો તમને લોકોને ખબર છે કે ટીન એજ એટલે આપણી જિંદગીની એવી અવસ્થા કે જે અવસ્થાને આપણે ગુજરાતી ભાષામાં તરુણ અવસ્થા કહીએ છીએ। તમે બધા જ અત્યારે આ અવસ્થાની અંદર, મતલબ કે ટીન એજની અંદર છો, અને એટલે તમે બધા ટીન એજર કહેવાઓ છો। તમને કદાચ એમ થશે કે ટીન એજ એવું નામ શું કામે? મિત્રો આપણે ઇંગ્લિશના જે નંબર્સ છે 1, 2, 3, 4, 5 એ રીતે બોલીએ, એમાં 12 સુધી બોલીએ છીએ, પછી 13, 14, 15, 16, 17, 18, 19 આ બધા જ જે શબ્દો છે એમાં પાછળ ટીન લાગે છે। અને ખરેખર આ જે ઉંમર હોય ને, મતલબ 13 થી 19 સુધીની ઉંમર, એ તમારી તરુણ અવસ્થા હોય, કિશોરાવસ્થા અથવા તો તરુણાવસ્થા, અને એ તમામે તમામમાં પાછળ ટીન, એની જે સ્પેલિંગ છે એમાં ટીન એવું આવતું હોય છે, અને એટલા માટે એક ટીન એજ એવો શબ્દ આવ્યો। મતલબ કે એવી ઉંમરના બાળકો કે જેની ઉંમર 13 થી 19 વર્ષની વચ્ચે હોય એવા બાળકો, એવી વ્યક્તિ એ ટીન એજર કહેવાય, અને એને આપણે એ અવસ્થાને ટીન એજ અવસ્થા કહેવાય। આ ટીન એજ અવસ્થા નો સમાનાર્થી કે પર્યાય શબ્દ છે એડોલસન્ટ। ટૂંકમાં એડોલસન્ટ મતલબ કે ટીન એજર જે કોઈ છે એ, અને એડોલસન્સ તમે કરી નાખો અહીંયા ટીએસ ની જગ્યાએ સીઈ કરી નાખો એડોલસન્સ, તો એ કિશોરાવસ્થા, એડોલસન્ટ મતલબ કિશોર અથવા તો તરુણ વ્યક્તિ, અને એડોલસન્સ એટલે તરુણાવસ્થા। તો અહીંયા એડોલસન્સ સ્પીક એવું લખેલું છે, મતલબ કે તરુણ અવસ્થામાં રહેલા તમારા જેવા કેટલાક બાળકો કંઈક સ્પીક, કંઈક બોલે છે, કંઈક પૂછે છે। જો મિત્રો તમે બધા જ અનુભવ કરતા હશો કે તમારી અત્યારની જે ઉંમર છે ને, એ તમારી જિંદગીની એક બહુ જ અગત્યની ઉંમર છે, કારણ કે આ ઉંમર, આ અવસ્થામાં શારીરિક, માનસિક, વૈચારિક બધા જ પરિવર્તનો આપણામાં આવતા હોય, અને આ ઉંમરે આપણને ઘણા બધા ક્રાંતિકારી વિચારો પણ આવતા હોય, આ ઉંમરે આપણને કંઈક કરી છૂટવાની ઈચ્છા પણ થતી હોય, તો આ જે અવસ્થા છે એ અવસ્થા દરમિયાન તમારામાં જિજ્ઞાસા વૃત્તિ પણ પ્રબળ હોય, તમારે ઘણું બધું સમજવું છે, ઘણું બધું જાણવું છે, ઘણી બધી સમસ્યાઓ છે તમારે એના સોલ્યુશન શોધવા છે,
તમારે એની ચર્ચા કોઈ સાથે કરવી છે, તમારે એનું માર્ગદર્શન કોઈક પાસેથી મેળવવું છે, આ ઉંમરમાં આ બધું જ મોટા ભાગના લોકોને થતું હોય. તો અહીંયા કેટલાક તરુણ વિદ્યાર્થીઓ, કેટલાક બાળકો પોતાને જે કંઈ પૂછવું છે કે જે કંઈ બોલવું છે કે કહેવું છે એની ચર્ચા કેટલાક એક્સપર્ટ લોકો સાથે કરે છે, એનું માર્ગદર્શન માંગે છે. બીજી આ પાઠની અત્યારના સમયને બરાબર અનુરૂપ એક બાબત એ છે કે આની અંદર જે છે એ વિડીયો કોન્ફરન્સથી ચર્ચા થાય છે. આપણે પણ અત્યારે આ સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસરૂમ ટીચિંગ કર્યું જ નથી. આપણે પણ અત્યારે હું જે આ રીતે ટીચિંગ કરું છું એ રીતે ટીચિંગ કર્યું છે, અથવા તો તમને વિડીયો બનાવીને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તમને મોકલેલા છે વોટ્સએપના માધ્યમથી, એ રીતે આપણે ભણ્યા છીએ. ટૂંકમાં ડિજિટલ માધ્યમથી આપણે ભણ્યા છીએ આ આખું વર્ષ. તો અહીંયા આ પાઠ પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેવી રીતે માર્ગદર્શન બાળકોને અપાય છે એનો એક સુંદર મજાનો નમૂનો પણ છે. જોઈએ આમાં કોન્ફરન્સમાં કોણ કોણ છે, કયા બાળકો કેવા પ્રશ્નો કરે છે. લેટ અસ સી, લેટ અસ સ્ટાર્ટ ધ લેશન. યુનિટ નંબર 7 ઇન યોર ટેક્સ્ટ બુક, ઇટ સ્ટાર્ટ્સ ઓન પેજ નંબર 64. તમારી ટેક્સ્ટ બુક તમે લઈ જ લીધી હશે. પેજ નંબર 64 ઉપર યુનિટ નંબર 7 શરૂ થાય છે. તમને હું યાદ કરાવી દઉં કે 1-6 યુનિટના શબ્દો પણ તમે આપણે પાઠ સમજતી વખતે જે અન્ડરલાઈન કરેલા હશે એ પણ તમારી પાસે યાદી હશે. યુનિટ નંબર 7માં પણ તમારે એ જ કરવાનું છે. હું પાઠ સમજાવું ત્યારે તમને જે કોઈ શબ્દ અઘરો લાગે એને ટેક્સ્ટબુકમાં જ પેન્સિલથી અન્ડરલાઈન કરી મિનિંગ લખી લેજો, પછી તમારી નોટબુકમાં એ શબ્દ ઉતારી લેવાના. ઓકે, લેટ અસ સ્ટાર્ટ ધ લેશન. એન્કર સેઝ, આની અંદર એક એન્કર છે. એન્કર એટલે તમને ખબર છે કે કોઈ પણ કાર્યક્રમનું જે સંચાલન કરે એને આપણે એન્કર કહીએ છીએ. એટલે એન્કર તમે આમ કલ્પના કરજો કે અત્યારે તમારી સામે કોઈક એન્કર આવી અને બોલે છે, વાત કરે છે. શું કહે છે? ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, એ સંબોધન કરે છે. મિત્રો ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ્ડ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ. અમદાવાદની એક યુથ ક્લબ છે, યુવાનો માટેની એક ક્લબ, એના દ્વારા આયોજિત, અરેન્જ્ડ, અરેન્જ મતલબ આયોજન કરવું, એના દ્વારા આયોજિત જે વિડીયો કોન્ફરન્સ છે એમાં હું તમારું સ્વાગત કરું છું. એવું કોણ બોલે છે? એન્કર. તમે એક મિનિટ માટે કલ્પના કરી લો કે હું એન્કર છું અને હું તમારું સ્વાગત કરું છું. એઝ યુ નો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ ઇઝ ધ વે આઉટ. હવે આજની આપણી જે આ કોન્ફરન્સ છે એનો એક ટોપિક, એનો એક જે વિષય છે એ કંઈક આવો છે, વોટ ઇઝ ધ વે આઉટ. અહીંયા જે લખેલું છે વોટ પછી એસ, આ વોટ ઇઝ નું ટૂંકું રૂપ છે. વોટ ઇઝ ધ વે આઉટ? વે આઉટ મતલબ ખરેખર તો આપણે જેને સોલ્યુશન કે ઉપાય કે ઉકેલ એવું કહીએ છીએ એ કંઈક આ પાઠનું જે આ વિડીયો કોન્ફરન્સનો ટોપિક છે એ કંઈક આવો છે કે વોટ ઇઝ ધ વે આઉટ, મતલબ કે ઉપાય શું, ઉકેલ શું, એવો કંઈક આનો ટોપિક છે. હવે આની અંદર શું થશે એ એન્કર વાત કરે છે કે ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ વિથ વેલ નોન કાઉન્સેલર્સ ઓફ ધ સ્ટેટ, ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. હવે એન્કર એવી વાત કરે છે કે આ કોન્ફરન્સની અંદર શું થવાનું છે, ટીન એજર્સ ઓફ ગુજરાત, ગુજરાતના જે ટીન એજર્સ છે,
समग्र गुजरात में फैलायेला जे टीनएजर्स छे एमाना केटलाक टीनएजर्स छे ए वुड डिस्कस देर प्रॉब्लम पोतानी जे कई समस्याओ छे प्रॉब्लम्स छे एने डिस्कस करशे एनी चर्चा करशे कोनी साथे विथ वेल नोन काउंसेलर्स वेल नोन ए तमारा माटे कदाच આ શબ્દ તમે સાંભળ્યો હશે ફેમસ ફેમસ મતલબ પ્રખ્યાત અને વેલ નોન છે એ એનું સમાનાર્થી શબ્દ છે મતલબ વેલ નોન એટલે ફેમસ પ્રખ્યાત હવે ગુજરાતના બે બહુ પ્રખ્યાત કાઉન્સેલર કાઉન્સેલર મતલબ જે કાઉન્સેલિંગ કરે કાઉન્સેલિંગ કરવું મતલબ કે સલાહ સૂચન આપવા આ બાબતની આ પ્રકારની ચર્ચાઓ કરનાર જે એક્સપર્ટ હોય એને આપણે કાઉન્સેલર કહી શકીએ અને અહીંયા બે કાઉન્સેલર છે કોણ એક ડોક્ટર ચંદ્રકાંત શાહ અને બીજા છે મિસ્ટર સૌરભ બક્ષી એ આ વિડીયો કોન્ફરન્સના એક્સપર્ટ તરીકે કાઉન્સેલર તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે દે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઈટ વે અને આ બંને કાઉન્સેલર્સ જે છે એ ટીનેજર્સને તરુણ લોકોને રાઈટ વે સાચો માર્ગ બતાવવાની કોશિશ કરશે તરુણો પોતાના પ્રશ્નો પૂછશે વિડીયોના માધ્યમથી અને આ બંને એક્સપર્ટ એનો જવાબ આપશે ઉકેલ આપશે એટલું કહી અને એન્કર શું કહે છે લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15 યર બોય ચાલો લેટ્સ બિગિન લેટ્સ નો ઉપયોગ અંગ્રેજી ભાષામાં આપણે એમ કહીએ ને કે ચાલો આપણે આમ કરીએ લેટ્સ ગો ચાલો જઈએ લેટ્સ પ્લે ચાલો રમીએ તો લેટ્સ બિગિન મતલબ ચાલો શરૂ કરીએ શું શરૂ કરીએ ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15 યર બોય 15 વર્ષનો એક છોકરો 15 વર્ષનો એક તરુણ 15 વર્ષનો એક ટીનએજર 15 વર્ષનો એક એડોલસન્ટ કંઈક પૂછવા માગે છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તો એથી આપણે શરૂઆત કરીએ હવે એટલું જ્યારે એન્કર બોલે છે ને કે તરત જ સ્ક્રીન ઉપર જાણે કે એ 15 વર્ષનો છોકરો હવે આવી જાય છે અને એ પોતાનો પ્રશ્ન પોતાની સમસ્યા રજૂ કરે છે શું કહે છે ગુડ ઇવનિંગ સર્સ એ પેલા બંને એક્સપર્ટને સંબોધીને કહે છે ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી જે છે એને સંબોધીને એમ કહે છે કે ગુડ ઇવનિંગ સર્સ જો અહીંયા સરનું બહુ વચન કરેલું છે કારણ કે બે વ્યક્તિ છે સામે અને પછી એ યુવાન પોતાનો પરિચય આપે છે સ્ક્રીન ઉપર એ બોલે છે વિડીયોના માધ્યમથી આપણને એટલે કે આ પહેલાં બંને એક્સપર્ટને દેખાય છે શું કહે છે આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ હું તલોદથી જિગ્નેશ બોલું છું યાદ રાખજો મિત્રો કે વિડીયો કોન્ફરન્સથી આવી રીતે જ્યારે કોઈ પ્રોગ્રામ થતો હોય આપણે લોકો પણ લાઈવ પ્રોગ્રામ ને એવી બધી બાબતોથી ખૂબ પરિચિત છીએ અને આ વર્ષે આ કોરોનાએ આપણને ઘણા બધા પરિચિત કરી દીધા છે તો એ એમ કહે છે કે હું તલોદથી બોલું છું જિગ્નેશ એટલે મિસ્ટર શાહ સામો શું કહે છે ગુડ ઇવનિંગ જિગ્નેશ વોટ ઇઝ યોર પ્રોબ્લેમ ટેલ અસ મિસ્ટર શાહ પણ એને ગુડ મોર્નિંગ કહીને એમ કહે છે કે બોલ જિગ્નેશ તારો પ્રોબ્લેમ તારી સમસ્યા શું છે તારે શું જાણવું છે જિગ્નેશ સેઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ જો તમારા દરેકની જે સમસ્યા છે એ જ સમસ્યા જિગ્નેશની છે શું કહે છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ કોન્ફિડન્સ મતલબ વિશ્વાસ પણ પોતાની જાત ઉપરનો વિશ્વાસ જે હોય પોતાની જાતને આપણે લોકો સેલ્ફ કહીએ છીએ તો સેલ્ફ કોન્ફિડન્સનો મારામાં અભાવ છે લેક મતલબ અભાવ ખામી છે મારામાં ટૂંકમાં મને મારી જાત ઉપર વિશ્વાસ નથી આવતો સેલ્ફ કોન્ફિડન્સ મારામાં બહુ નથી તમને લોકોને પણ સ્ટડી કરતી વખતે કે બીજા કોઈ પણ કામ કરતી વખતે ઘણી વખત આપણને આમ વિશ્વાસ ન હોય
કે હું સફળ થઈશ કે નહીં, તો એ જે છે એ સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ કહેવાય. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિઝિવનેસ, અને આ બાબત મને, મતલબ કે જિજ્ઞેશને, ઇનડિસિઝિવનેસ તરફ દોરી જાય છે. તમે લોકો ડિસિઝન શબ્દ તમે જાણો છો બરાબર, એના ઉપરથી શબ્દ આવે છે ડિસિઝિવ. ડિસિઝન એટલે તમને ખબર છે કે નિર્ણય, ડિસિઝિવ મતલબ કે નિર્ણયાત્મક, અને ડિસિઝિવનેસ મતલબ કે નિર્ણયાત્મકતા, મતલબ કે મારામાં નિર્ણયાત્મકતા ડિસિઝિવનેસની ખામી છે, એને કારણે એ ડિસિઝિવનેસનો વિરોધી શબ્દ મૂક્યો ઇનડિસિઝિવ. જો ડિસિઝિવનેસ અને એના ઉપરથી એનો વિરોધી શબ્દ બની ગયો ઇનડિસિઝિવનેસ. અનિર્ણયાત્મકતા મતલબ કે સેલ્ફ કોન્ફિડન્સ ન હોવાને કારણે હું કોઈ બાબતનો વ્યવસ્થિત નિર્ણય નથી કરી શકતો. બહુ સીધી વાત છે ને કે આપણામાં કોન્ફિડન્સ ના હોય ને, એટલે આપણે ચોક્કસ નિર્ણય ના લઈ શકીએ, અને નિર્ણય ન લઈ શકીએ એટલે આપણે કોઈ કામ વ્યવસ્થિત કરી શકીએ નહીં, પરિણામે આપણે સફળતા પ્રાપ્ત ના કરી શકીએ. આઈ કેનોટ ટેક અ ક્વિક ડિસિઝન, હું ક્વિક ડિસિઝન, ઝડપી ડિસિઝન નિર્ણય લઈ શકતો નથી. અને ઘણી વખત મિત્રો એવું બને કે આપણે ડિસિઝન લેવામાં વાર લગાડીએ તો ઘણી વખત આપણે તક ચૂકી જતા હોઈએ છીએ, અથવા તો વાર લાગ્યા પછી છેલ્લે ગમે તે નિર્ણય લઈ લઈએ તો એ નિર્ણય ખોટો પડે એવી શક્યતા પણ ખરા. અને એ બધા જ નું કારણ શું? આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ. જિજ્ઞેસ શું કે છે આગળ? એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને એટલે મને એવું લાગે છે, મને એવું ફીલ થાય છે. શું? આઈ વેસ્ટ માય ટાઈમ, હું મારો સમય બગાડું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ, હું ટાઈમ ટેબલ પણ બનાવું છું પણ કાન્ટ ફોલો. ફોલો કરવું એટલે એને અનુસરવું. વિદ્યાર્થી મિત્રો, આ એક ખરેખર આદત કેળવવા જેવી છે. તમારો સ્ટડીનો પ્રશ્ન હોય કે કોઈ પણ બાબત હોય, તમે યોગ્ય ટાઈમ ટેબલ બનાવી અને કામ કરશો તો તમે ઘણું સારું કામ કરી શકશો. એટલે જિજ્ઞેસ એમ કહે છે કે હું ટાઈમ ટેબલ પણ બનાવું છું પણ એને ફોલો નથી કરી શકતો. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ, તો મને સર પ્લીઝ એટલું ગાઈડન્સ આપો કે હું મારો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કેવી રીતે બિલ્ડઅપ કરી શકું, કેવી રીતે હું એને વધારી શકું કે બાંધી શકું આત્મવિશ્વાસ. મિસ્ટર બક્ષી જવાબ આપે છે. શું કહે છે મિસ્ટર બક્ષી? સેઝ ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિજ્ઞેશ, એટલે મિસ્ટર બક્ષી ઉપાય બતાવતા પહેલાં થોડી ઇન્ક્વાયરી કરે છે, એટલે પૂછે છે કે જિજ્ઞેશ તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, કયા ક્લાસમાં છો? જિજ્ઞેશ સેઝ આઈ એમ ઇન ક્લાસ 10, હું 10મા ધોરણમાં છું. તમને રોમન આંકડામાં એક્સ લખેલો છે એટલે 10 એ તો ખબર હશે. મિસ્ટર બક્ષી સેઝ ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ. ઓકે જિજ્ઞેશ, તે એવું કહ્યું ને કે હું પ્લાનિંગ તો કરું છું, ટાઈમ ટેબલ તો બનાવું છું, તો હવે તું મને એમ કે હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર, તું કેટલા દિવસનું પ્લાનિંગ કરે છે, મતલબ તું તારું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવે છે? જિજ્ઞેશ સેઝ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, હું મંથલી પ્લાનિંગ કરું છું, મહિના આખાનું હું પ્લાનિંગ કરું છું. હવે આખા મહિનાનું પ્લાનિંગ કરું છું એનો મતલબ એવો થાય કે માની લો કે 2 દિવસ પછી 1 જાન્યુઆરી આવશે, એટલે તમે 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી શું કરશો એ આખે આખા મહિનાનું પ્લાનિંગ તમે અત્યારથી કરી લો, એ રીતે જિજ્ઞેશ કરે છે. ખરેખર મિત્રો, પ્લાનિંગ કરવું સારું છે પણ આ રીતનું પ્લાનિંગ છે ને
એ બહુ કામ નથી લાગતું, કારણ કે બહુ લાંબા સમયનું પ્લાનિંગ છે, એ બહુ યોગ્ય નથી. જોઈએ છતાં અહીંયા એક્સપર્ટ શું જવાબ આપે છે. મિસ્ટર બક્ષી સેઝ, જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર એ લોંગ પીરિયડ. બહુ લાંબા પીરિયડ માટે, લાંબા સમય માટે પ્લાનિંગ ન કરો. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. ગોલ, લક્ષ્ય, ધ્યેય રાખો, પણ એટલું બધું ડિફિકલ્ટ, મુશ્કેલ લક્ષ્ય ન રાખો કે જેને અચીવ કરવું, અચીવ કરવું મતલબ કે પ્રાપ્ત કરવું બહુ મુશ્કેલ બની જાય. સીધી વાત છે મિત્રો કે આપણે કોઈ ગોલ રાખીએ, પણ એ ગોલ એવો હોવો જોઈએ કે જે અચીવેબલ હોય, પ્રમાણમાં સરળતાથી અચીવ થઈ શકે એવો હોય. હવે હું તમને એમ કહું કે તમે વર્ધમાન નગરમાં આપણી સ્કૂલ છે ત્યાંથી હું તમને એમ કહું કે અહીંથી તમારે હમણાં જ નીકળવાનું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી ચાલીને જવાનું છે, તો તમારામાંના મોટા ભાગના એમ કહેશે કે ઓહો બાપા રે કેમ પચવાય. એને બદલે હું તમને એમ કહું કે અહીંથી તમારે ત્રિકોણબાગ સુધી જવાનું છે, અથવા તો અહીંથી તમારે એમ કે આ ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામી મંદિર સુધી જવાનું છે પહેલાં, તો તરત જ તમને એ ગોલ નજીક લાગશે. નજીક લાગશે એટલે તમે એ કરવાનો પ્રયત્ન પણ કરશો. અને ત્રિકોણબાગ પહોંચ્યા પછી હું તમને એમ કહું કે હવે મિત્રો એક કામ કરો ને, આપણે અહીંયા ત્રિકોણબાગે તો પહોંચી જ ગયા છીએ, તો અહીંથી આપણે થોડા આગળ રામકૃષ્ણ આશ્રમ સુધી જવાનું છે, એટલે તમને ત્રિકોણબાગથી રામકૃષ્ણ આશ્રમ એ પ્રમાણમાં નજીક લાગશે. એટલે એ ફરીથી એક નાનકડો કટકો, તમારું ગોલ પ્રમાણમાં નજીક છે એટલે તમે એ કરવા માટે તૈયાર થઈ જશો. એટલે આવી રીતે નાના નાના પાર્ટ્સમાં તમે તમારા કાર્યને વિભાજિત કરો, બહુ લાંબુ ટાઈમ ટેબલ ના બનાવો. બી પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલ બનો, વ્યવહારુ બનો. આમ મોટી મોટી આદર્શની વાતો કરી અને એમ કે હું તો આ કરી જ નાખું એમ નહીં. જિગ્નેશ સેઝ, સો શુડ આઈ પ્લાન ફોર એ વીક સર? એટલે જિગ્નેશ એમ કહે છે કે સર તો હું એક મહિનાનું પ્લાનિંગ ના કરું. ઓકે, તમે એમ કહો છો કે બહુ લાંબુ પ્લાનિંગ ના કર, તો શું હું એક અઠવાડિયાનું પ્લાનિંગ કરું? તો મિસ્ટર બક્ષી શું કહે છે? નોટ ઇવન ફોર અ વીક. એક અઠવાડિયાનું પ્લાનિંગ પણ નહીં. એને બદલે શું કહે છે? પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક એક દિવસનું પ્લાનિંગ કરો, એક દિવસનું જ પ્લાનિંગ કરો. આવતીકાલે સવારે ઉઠી અને આવતીકાલે રાત્રે સૂઈ જાઓ તમે, ત્યાં સુધી આખા દિવસમાં તમે શું કરશો એનું પ્લાનિંગ કરો બસ. પછી બહુ વધારે પ્લાનિંગ કરવાથી ઘણી બધી વખત આપણી પાસે એવું હોય ને કે આપણી પાસે તો હજી સમય છે ને, જો આમાં આગળ વધારે ડિટેલમાં જ સમજાવ્યું, પણ હું મિત્રો તમને એમ કહું કે તમે માની લો કે એક વીકનું પ્લાનિંગ કરો ને, એટલે થાય શું કે પહેલી જાન્યુઆરીથી સાતમી જાન્યુઆરી સુધીનું તમે પ્લાનિંગ કરો, એટલે પહેલી જાન્યુઆરીએ તમારા શરીરમાં થોડી આળસ જ રહે કે આપણી પાસે તો હજી છ દિવસ છે ને, એમ કરી અને આપણે આપણા કામને ઠેલતા જઈએ. અને પરિણામે છેલ્લે જ્યારે છઠ્ઠી જાન્યુઆરી, સાતમી જાન્યુઆરી આવે ને, ત્યારે કામ ઘણા બધા ભેગા થઈ ગયા હોય અને એ આપણે પછી પૂરા કરી શકીએ નહીં. એને બદલે નક્કી જ કર્યું હોય કે આજે હું અત્યારે ઉઠ્યો, હવે મારે રાત સુધીમાં આટલું પૂરું કરવાનું છે, એટલે આપણે ફરજિયાતપણે એ કરીએ અને તો જ આપણા કામો એક પછી એક આપણે પૂરા કરી શકીએ. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. હેબિચ્યુએટેડ આ શબ્દ આવ્યો છે હેબિટ શબ્દ ઉપરથી. તમને ખબર છે હેબિટ મતલબ આદત, અને હેબિચ્યુએટેડ મતલબ કે ગેટ હેબિચ્યુએટેડ એટલે ટેવ પાડી દેવી કે આદત પાડી દેવી. આ રીતે કામ કરવાની આદત પાડો તો તમે જરૂર સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરી શકો અને સફળતા મેળવી શકો. જિગ્નેશ સેઝ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? શું આ મારામાં કોન્ફિડન્સ જગાવશે?
Mr. Bakshi says, certainly, only a few minutes back, you said you can't follow the timetable. Few minutes back, few मतलब थोड़ी थोड़ी मिनटों पहला तू एवू कहतो तो के यू कांट फॉलो द टाइम टेबल के तू टाइम टेबल फॉलो करी शकतो नथी बराबर एवू तू कहतो तो दिस फैक्ट डिस्करेजिस यू अने आपड़े बनावेलू टाइम टेबल आपड़े ज ज्यारे फॉलो ना करी शकीए त्यारे आपड़े डिस्करेज थई जाईए छीए आपड़े आम જેને કહેવાય ને કે નિરાશ થઈ જાય હતોત્સાહ થઈ જાય અને પરિણામે આપણા કામમાં આપણે સફળ ના થઈએ ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ તારા ટાઈમ ટેબલને તું થોડા દિવસો સુધી આ રીતે ફોલો કર મતલબ રોજે રોજનું ટાઈમ ટેબલ બનાવો આજે સૂઈ જાઓ જ્યારે સૂતી વખતે આવતીકાલનું ટાઈમ ટેબલ બનાવી નાખો આવતીકાલે પરમ દિવસનું ટાઈમ ટેબલ બનાવો આજને આજ બે દિવસનું ભેગું નથી બનાવવું કાલનું બનાવો કાલે પછી પરમ દિવસનું બનાવો પરમ દિવસે એના પછીના દિવસનું બનાવો એટલે આ રીતે થોડા દિવસ તું કોશિશ કર ટાઈમ ટેબલ બનાવીને ઇટ વિલ બુસ્ટ યોર કોન્ફિડન્સ એ તારા કોન્ફિડન્સને બુસ્ટ કરશે એટલે ઘણો બધો વધારશે જિગ્નેશ સેઝ થેન્ક યુ સર એટલે આવું ગાઈડન્સ જિગ્નેશને મળ્યું એટલે જિગ્નેશ વિડીયોમાં જ છેલ્લે એવું કહે છે કે થેન્ક યુ સર તમારો ખૂબ ખૂબ આભાર તમે મને આ ગાઈડન્સ આપ્યું એટલા માટે હવે એટલી વાત થઈને એટલે જિગ્નેશ અને એક્સપર્ટ મિસ્ટર બક્ષી જે છે એ બંને વચ્ચેની વાત પૂરી થઈ હવે બીજો કોઈ યુવાન કે યુવતી કોઈ પણ એ પોતાનો પ્રશ્ન કે પોતાની સમસ્યા રજૂ કરશે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આ વિડીયો બરાબર સાંભળજો એકવાર બે વાર ત્રણ વાર જરૂર પડે એ પ્રમાણે અને આપણે જ્યારે એના પ્રશ્નોની ચર્ચા કરીએ ત્યારે તમે ઇઝીલી એ કરી શકો બીજી વાત કે માત્ર ક્વેશ્ચન આન્સર માટે અથવા તો તમારા કોર્સના એક યુનિટ તરીકે જ નહીં પણ આ પાઠની અંદર આપેલી આ બધી જ બાબતો તમારા જીવનમાં પણ ઉતારવા જેવી છે અમલમાં મૂકવા જેવી છે ખરેખર સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે શું કરી શકાય એ તમે આમાંથી ઘણું બધું શીખી શકો છો નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સમસ્યા લઈને આવીશું ત્યાં સુધી ગુડ બાય સ્ટે સેફ